नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनु स्वागत करू छू अमारी चैनल में। मित्रों, आजनी वात खूब ज खास छे, माटे दरेके अंत सुधी सांभळवा विनंती। तो चालो शुरू करिए आजनी वात। केटली विडंबणाओ ने बाजू पर मूकीने हूँ चाली निकळ्यो। बहार निकळती वखते मैं घरनुं बारणुं बंद कर्युं, ए पण दुखी हसे एटले तीणी चीस पाडतुं बंद थयुं। बहार पग मूकताणी साथे ज ઉપરથી જળ બિંદુઓ વરસવા માંડ્યા। અષાઢનો મહિનો હતો એટલે મોસમને કામ કરવાનો અનેરો ઉત્સાહ હતો। ભલે વરસી લેતી વાદળી પણ ફરીથી દુખિયારા દરવાજાને મેં ધક્કો માર્યો અને અંધારિયા ઓરડામાં છત્રી શોધવા લાગ્યો। મારી નજર ચારે તરફ ફરી વળી, એક ખૂણામાં ઝાંખા અંધકાર વચ્ચે પડેલી કાળા રંગની છત્રી દેખાઈ। એના પર ધૂળની ચાદર છવાઈ ગઈ હોવાથી થોડી અલગ દેખાતી હતી। ઉતાવળ હોવાથી મેં ઝડપથી ડગલા માંડ્યા। ધોધમાર વરસાદ વરસતા વચ્ચે બસ સ્ટોપ પર ઊભા રહેવાની જગ્યા નહોતી। રસ્તા પર આવતી બસ દેખાય એમાં થોડો દૂર જઈને હું ઊભો રહી ગયો। કાંડા પર બાંધેલી ઘડિયાળ તરફ વારંવાર મેં નજર કરી હતી। બસ આજે લેટ હતી। મારી બસ વ્યાકુળતા વચ્ચે મારી પીઠ પાછળ કોઈએ સ્પર્શ કર્યો। મેં ચોકી જતા પાછળ ફરીને નજર કરી। એક છોકરી હતી, સહેજ દૂર ખસી શકશો? એની સામે જોયું કે તરત જ હું સમજી ગયો કે મારી છત્રી પરથી વહેતા પાણીની ધાર એને ભીંજવી રહી હતી। પાછળ દિવાલ હોવાથી એ વધુ પાછળ ખસી શકે એમ નહોતી। મેં બાજુ પર ખસીને છત્રી ઠીક કરી। બસ સ્ટોપ પર હજી ભીડ વધી રહી હતી। જેટલી મિનિટ બસ લેટ થઈ રહી હતી એમાં ભીડમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો હતો। પીક અવર્સમાં આવું સામાન્ય હતું। દરેકના ચહેરા પર વ્યાકુળતા જણાતી હતી। ઓફિસે લેટ થશે તો બોસના બે કટુ વચન સાંભળવા પડશે એવો ભય પણ દેખાતો હતો। આ દરમિયાન પેલી છોકરીએ મારી સામે એક બે વાર નજર કરી લીધી। બસ આવવાની હતી એ દિશામાં જોવા માટે હું નજર કરતો અને બરાબર એ જ સમયે એ મારી સામે ચોરી છુપીથી જોતા પકડાઈ ગઈ હતી। અમારી નજરો એકબીજાને મળી ત્યારે મારા ચહેરા પર અચાનક સ્મિત આવી ગયું। સામે પક્ષે એ પણ શરમાઈને નીચું જોઈ ગઈ। આ પહેલો અનુભવ કર્યો હતો જ્યાં કશુંક અનુભવાયું હતું। સમય સ્થળનું ભાન ભૂલીને મનની બધી ઉદાસીતા દૂર થઈ ગઈ। એક પળમાં આનંદ વ્યાપી ગયો હતો। એના સફેદ રંગના સ્વસ્થ સુઘડ વસ્ત્ર પર ફૂલોની પેટર્ન હતી। બાજુમાં લટકાવેલું પર્સ અને એક હાથમાં છત્રી, બીજા હાથમાં એક ફાઇલ હતી। છત્રી હતી એ હાથમાં એને ફાઇલ લીધી। ખાલી હાથ વડે એને લાંબા ઝુમખા પર થઈને પસાર થતી વાળની લટ કપાળથી નીચે એને એક તરફની આંખને ઢાંકી દેતી હતી। એણે લાંબા નેલ પોલિશ કરેલા નખ વાળી બે આંગળીઓ વડે લટને કાન પાછળ સરકાવી સહેજ મધ્યમ ઊંચાઈ ધરાવતા સેન્ડલ પહેર્યા હતા। એ પાતળી હોવાને લીધે સહેજ વધુ ઊંચાઈ દેખાઈ રહી હતી। હું એને જોઈ રહ્યો હતો। મને વિચાર આવી ગયો, હજુ કોલેજ જતી હશે કે પછી કોલેજ પૂરી કરીને જોબ પર લાગી ગઈ હશે? ના ના, કોલેજ જતી હોય તો બેગ હોવી જોઈએ। આ તો ફક્ત એક હાથમાં લેધર કવર વાળી ફાઇલ છે, બીજા હાથ વડે છત્રી પકડી છે। ક્યારેક છત્રીને ફાઇલ વાળા હાથમાં રાખીને પર્સ સરખું કરે છે અને ક્યારેક આંખોને પજવતી લટ। મારું મને પાછું વર્તમાન સ્થિતિ આવી ગયું। આજે ઇન્ટરવ્યૂ માટે જવા નીકળ્યો છું, લેટ થશે તો નોકરી હાથમાંથી જશે। કેટલાય પ્રયાસો પછી કોઈ HR મારું ઇન્ટરવ્યૂ માટે રાજી થયો છે અને લેટ પડીશ ને તો કોઈ બીજાને રાખી લેશે? અરે, હવે આ બધું વિચારવાનો શું ફાયદો? પહેલેથી ઓટો કરીને જલ્દી પહોંચવું જોઈતું હતું ને, જે થશે એ જોયું જશે, હવે અફસોસ કરીને કોઈ ફાયદો નથી। બરાબર એ સમયે બસ દૂરથી આવતી દેખાઈ। ઉપર દેખાતી મોટી બસ નંબર સરકતી LHD જોઈને મારો ચહેરો મલકાઈ ઉઠ્યો। હજી એકાદ કલાક જેટલો સમય છે એટલે સમયસર પહોંચી જવાશે। શરૂઆતમાં જે છોકરી મારી પાછળ ઊભી હતી એ હવે મારી ડાબી બાજુએ આગળ આવીને મારાથી સહેજ અંતર રાખીને ઊભી હતી। બસ તરફ મેં નજર કરી કે તરત જ એ પણ બે ડગલા આગળ આવી સામેથી આવતી બસ મોડી હતી એટલે નજીક આવતા ડ્રાઈવરે જોરથી બ્રેક લગાવી હતી, જાણે પીડાને લીધે બ્રેકો ચીસો પાડતી હતી। દુર્ભાગ્યવશ વરસાદને લીધે બસ સ્ટોપ પાસે રોડ પરનો ખાડો પાણીથી ભરાઈ ગયો હતો। ચીસો પાડતા ટાયર થંભ્યા, પરંતુ એ ખાડાનું ડહોળું પાણી દાનવ જેમ કેટલાય પેસેન્જરના સ્વસ્થ કપડાં બગાડતું ઉછળતું હતું। ભીડ પ્રમાણમાં વધુ પડતી હતી। કોલ્હા વચ્ચે પણ અમુક પ્રવાસીઓના મોઢેથી નીકળતા શબ્દો મારા કાને અથડાયા, એનું કારણ આ ગંદા પાણીનું ઉછળતું હતું. ક્યાંક સરકારી તંત્રને દોષી ઠેરવતા વાક્યો પણ હતા। વધુ પડતી ભીડને લીધે આગળના લોકો પહેલા બસમાં ચડી ગયા હતા. આમ તો પહેલેથી જ બસમાં જગ્યા ઓછી જ હતી. કોઈએ કહ્યું પણ ખરું કે પાછળ બીજી ખાલી બસ આવી રહી છે? આવા શબ્દનું મારે મને કોઈ મહત્વ નહોતું, કેમ કે ઘણી વાર આ રીતે બનતું અને કોઈ બસ તરત આવતી નહીં, પાછળથી બધી બસો એના સમય અનુસાર જ આવતી હતી. પરંતુ મારા મન પરથી બધા જ અવાજો ટકરાઈને પાછા ફરવા લાગ્યા. બધા શબ્દો પ્રત્યે બહેરાશ આવી ગઈ હતી. એક ઊંડા નિશ્વાસો સંભળાયો. પેલી છોકરીના કપડાં પર ચિતરેલા સુંદર ફૂલો પર ડહોળા પાણીની ભીનાશ દેખાઈ, સાથે એટલી જ ભીનાશ એની આંખોમાં પણ છવાઈ ગઈ હતી.
આજે અનાયાસે જ તરત પાછળ એ જ નંબરની એક ખાલી બસ પણ આવી હતી. લોકોની ભીડ લોહ ચુંબક તરફ લોખંડના ટુકડા આકર્ષાય એમ બસમાં ખેંચાઈ ગઈ. અનાયાસે બસના દરવાજા સુધી આવેલા મારા પગ અટકી ગયા. બસ ઉપડવાની તૈયારી હતી અને હું હજુ એમ જડ બનીને ઉભેલો હતો. ઉપર આવી જા ભાઈ, અવાજ સંભળાયો. બસ ઉપડી એક વ્યક્તિ મારો હાથ ખેંચ્યો, પરંતુ હું હાથ છોડાવીને દૂર ખસી ગયો. પાછો ફર્યો, પેલી છોકરીની નજર હજુ નીચી હતી. ખાલી બસ સ્ટોપ નવા લોકોની ભીડ ફરીથી વધવા લાગી હતી. હું એની નજીક ગયો. એને મને જોઈને આંખના ખૂણે આવેલું આંસુ ઝડપથી લૂછી નાખ્યું. સ્વસ્થ થઈને મને એક સવાલ પૂછ્યો, મારું કંઈ કામ પડ્યું? ના, કંઈ કામ તો નથી, પરંતુ મને લાગે છે તમને કંઈ હેલ્પની જરૂર છે. કેવી મદદ? મેં કોઈ મદદ માંગી નથી. ના, મારો કહેવાનો અર્થ એવો નથી કે તમે મદદ માંગી છે, પરંતુ આ તમારો ડ્રેસ ગંદા પાણીને લીધે ખરાબ થઈ ગયો છે, એટલે તો શું? તો એમ કે દો કદમ કી દૂરી પે મારું ઘર છે. બંને વચ્ચે થોડી વાત ચૂકી દી જ રહી. મને ખબર નહોતી કે હવે આનું પરિણામ શું આવશે. આ સામેના વ્યક્તિનું મન રહેવાનું પણ ખતરનાક હોય છે. ખબર નહીં શું વિચારતી હશે. મારી મદદ કરવાની ભાવના એ નહીં સમજે અને કોઈ ઉલટો મતલબ કાઢશે તો. આજકાલ શહેરમાં આવું બહુ જ બનતું હોય છે કે મદદ કરવાના બહાને લોકોનો ફાયદો ઉઠાવશે, પરંતુ હું એવા લોકોમાં નથી આવતો. મારી વિચાર શૃંખલા તૂટી એનો મધુર અવાજ મારા કાને પડ્યો, ચાલો, ક્યાં છે તમારું ઘર? મનોમન મને હાસકારો થયો. મેં કહ્યું, ફોલો મી. મિત્રો, દરેક વ્યક્તિની મદદ કરવાની ભાવના સરખી નથી હોતી. સામેની વ્યક્તિ આપણને મદદ માટે પૂછે છે તો એ કયા ભાવથી પૂછે છે એ જાણવું આપણા માટે ખૂબ જરૂરી છે. વાત પસંદ આવી તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરી તેને સબસ્ક્રાઇબ કરજો. આભાર.